सरदार पटेल एजुकेशनल इंस्टिट्यूट संचालित श्री गगजीभाई जी सुतरिया प्राथमिक शाळામાં આજે આપણે ધોરણ 3 માં હિન્દી વિષયનો અભ્યાસ કરીશું. વિદ્યાર્થી મિત્રો, તમારા સરળ હિન્દીના પાઠ્યપુસ્તકમાં પાઠ 4 આપેલો છે, યહ ક્યા હે, આ શું છે. બરાબર, તો ચાલો તેનો અભ્યાસ કરીએ. જુઓ, અહીં તમને ચિત્ર આપેલા છે, બરાબર ને, અને ચિત્રની સામે સવાલ કરેલો છે, નીચે જવાબ આપેલો છે. બરાબર, પહેલું છે યહ ક્યા હે, આ શું છે. તો જવાબમાં આવશે યહ ગુડિયા હે. આ શેનું ચિત્ર છે? તો કે ઢીંગલીનું. ઢીંગલીને કહેવાય ગુડિયા. યહ ગુડિયા હે. બીજું છે યહ ક્યા હે, આ શું છે. યહ ગાય હે, આ ગાય છે. યહ ક્યા હે, યહ પેડ હે. વૃક્ષ એટલે કે ઝાડ. ઝાડને હિન્દીમાં કહેવાય પેડ. બરાબર, યહ પેડ હે. યહ ક્યા હે, યહ આમ હે. આમ એટલે કેરી. તો જો ચિત્રમાં આપણને કેરીનું ચિત્ર દેખાય છે ને, તો આ શું છે? તો કે આ કેરી છે. યહ આમ હે. યહ ક્યા હે, આ શું છે. યહ શેર હે. આ શું છે? શેર. શેર એટલે સિંહ. બરાબર ને, ચિત્રમાં દેખાય છે ને સિંહ. તો આ ચિત્ર શેનું છે? તો કે આ ચિત્ર સિંહનું છે. પછી યહ ક્યા હે, આ શું છે. તો આપણે બધા જ સાયકલથી પરિચિત છીએ. બરાબર ને, ચિત્ર જોતાં જ તમને ખબર પડી જાય ને કે સાયકલ છે. તો યહ સાયકલ હે. ગુજરાતીમાં આપણે સાયકલ કહીએ, પણ હિન્દીમાં સાયકલ. યહ સાયકલ હે. પછી યહ ક્યા હે, આ શું છે. યહ કુત્તા હે. કૂતરાને હિન્દીમાં કહેવાય કુત્તા. યહ કુત્તા હે. પછી તો કે પાછું ઢીંગલીનું ચિત્ર છે. યહ ગુડિયા હે, આ ઢીંગલી છે. ગુડિયા નાચતી હે, ઢીંગલી નાચે છે. આપણા રમકડાં હોય, નાના હોઈએ ત્યારે આપણે રમકડાથી રમતા હોઈએ ને, તો આપણને મ્યુઝિકલ ઢીંગલી ને એવું બધું બહુ ગમતું હોય. બરાબર ને, તો એમાં તો કે ડાન્સિંગ ઢીંગલી છે આપણી, એ મમ્મી એન પપ્પાએ આપણને લઈ દીધી હોય. બરાબર, એટલે આ શું છે, ઢીંગલી છે. યહ ગુડિયા હે, આ ઢીંગલી છે. યહ ગુડિયા નાચતી હે, આ જે ઢીંગલી છે એ શું કરે છે, તો કે નાચે છે. યહ બિલ્લી હે, આ બિલાડી છે. બિલ્લી દૂધ પીતી હે. આપણને બધાને ખબર છે કે બિલાડી શું પીવે, દૂધ પીવે. તો બિલ્લી દૂધ પીતી હે. યહ તોતા હે. તોતા એટલે પોપટ. ચિત્ર જોઈને તમને ખ્યાલ આવી ગયો કે તોતાને શું કહેવાય, પોપટ. બરાબર ને, યહ તોતા હે. તોતા સીતારામ બોલતા હે. પોપટ સીતારામ બોલે છે. ભગવાને બધા જ પક્ષીઓમાં પોપટને એકને જેવી શક્તિ આપી છે કે જે માણસ બોલે એમ પોપટ પણ બોલી શકે. એટલે આપણે પોપટને સીતારામ એવું બોલવાનું કહીએ તો પોપટ બોલે. યહ તોતા હે. તોતા સીતારામ બોલતા હે. પછી તો કે હવે આપણે સ્વાધ્યાય જોવાનો છે. બરાબર ને, સામેના તમારા પાઠ્યપુસ્તકના પેજ પર સ્વાધ્યાય આપેલો છે. એમાં પહેલો પ્રશ્ન છે, બરાબર, એ શું છે. તો કે વાક્યો સુંદર અક્ષરે લખવાના છે. આ સ્વાધ્યાય તમારે તમારી હિન્દીની પાકી નોટમાં કરવાનો છે. બરાબર, તો પ્રશ્ન એકમાં જેટલા વાક્ય આપેલા છે એ પાંચે પાંચ વાક્યો તમારે આમાંથી જોઈને હિન્દીની પાકી નોટમાં લખવાના છે. પહેલું છે રામ કિતાબ પઢતા હે. રામ કિતાબ પઢતા હે. બીજું વાક્ય માલતી આમ ખાતી હે. માલતી આમ ખાતી હે. ત્રીજું છે ગાય ઘાસ ખાતી હે. ગાય ઘાસ ખાતી હે. ચોથું છે તોતા સીતારામ બોલતા હે. તોતા સીતારામ બોલતા હે.
અને છેલ્લું છે રામ પાઠશાલા જાતા હૈ, રામ પાઠશાલા જાતા હૈ. હવે છે પ્રશ્ન બે. પ્રશ્ન બેમાં શું કરવાનું છે? તો કે નીચેના વાક્યોનું ગુજરાતી કરો. અહીં તમને હિન્દીમાં વાક્ય આપેલા છે, એ હિન્દીના વાક્યને તમારે ગુજરાતીમાં અનુવાદ એટલે કે ટ્રાન્સલેશન કરવાનું છે. બરાબર? કુત્તે કા નામ રાજા હૈ, કુત્તે કા નામ રાજા હૈ. કૂતરાનું નામ રાજા છે, કુત્તે કા એટલે કૂતરાનું નામ રાજા છે. બીજું, આમ ખટ્ટા હોતા હૈ, આમ ખટ્ટા હોતા હૈ. કેરી ખાટી હોય છે, ખટ્ટા એટલે ખાટું, કેરી ખાટી હોય છે. ત્રીજું છે, રાધા કપડે ધોતી હૈ, રાધા કપડાં ધોવે છે. ચોથું, પેડ કે નીચે શેર હૈ, પેડ એટલે ઝાડ વૃક્ષ, ઝાડની નીચે સિંહ છે. છેલ્લું વાક્ય, દૂધ મીઠા લગતા હૈ, દૂધ મીઠું લાગે છે. સવારમાં આપણે દૂધ પીએ છીએ ને, એ દૂધ, દૂધ મીઠું લાગે છે. હવે જોઈએ પ્રશ્ન નંબર ત્રણ. પ્રશ્ન ત્રણમાં નીચેના વાક્યોનું હિન્દી કરો. અહીંયા ઉલટું છે, હિન્દી કરવાનું છે, ગુજરાતી આપેલું છે. બરાબર? પહેલું છે, આ શું છે? તો યહ ક્યાં હૈ, યહ ક્યાં હૈ, આ શું છે? બીજું, આ ઝાડ છે, યહ પેડ હૈ. આ એટલે યહ, ઝાડ એટલે પેડ, છે એટલે હૈ, યહ પેડ હૈ. ત્રીજું, આ સિંહ છે, યહ શેર હૈ. આ ખેડૂત છે, યહ કિસાન હૈ. અને છેલ્લું વાક્ય, આ ટેબલ છે, યહ મેજ હૈ. બરાબર? હવે જોઈએ પ્રશ્ન નંબર ચાર. પ્રશ્ન ચારમાં ખાલી જગ્યા પૂરવાની છે. તો પહેલું છે, કૂતા ખાલી જગ્યા ખાતા હૈ, કૂતા શું ખાય? તો કે રોટી, કૂતા રોટી ખાતા હૈ. બીજું છે, બિલ્લી ખાલી જગ્યા પીતી હૈ, બિલ્લી દૂધ પીતી હૈ. ત્રીજું, ગુડિયા ખાલી જગ્યા હૈ, તો ગુડિયા શું કરે? તો કે નાચે, તો ગુડિયા નાચતી હૈ. અને છેલ્લું, તોતા ખાલી જગ્યા બોલતા હૈ, તો તોતા સીતારામ બોલતા હૈ. પહેલી ખાલી જગ્યામાં રોટી, બીજી ખાલી જગ્યામાં દૂધ, ત્રીજી ખાલી જગ્યામાં નાચતી, અને છેલ્લી ખાલી જગ્યામાં સીતારામ. બરાબર? તો આજે આપણે જે લેસન ભણ્યા ને, એ લેસન અને સ્વાધ્યાય તમારે શેમાં લખવાનો? તો કે હિન્દીની બાકી નોટમાં.